ફ્રેન્ડ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પાલનપુર સ્થિત ચકણા હાઈવે ઉપર આવેલી ઇસેદો મિલમાં આજ બપોરે બોઇલરમાં બ્લાસ્ટ થતા બીજા મજૂરનું પણ મોત નિપજ્યું. બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતોની માંગોને સ્વીકારતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે પાલનપુર ખાતે ખેડૂતો એકઠા થયા. સિંગાપુરના માસિક 2 લાખના પગારની લાલચમાં પાલનપુરના 2 યુવકોએ 9,30,000 ગુમાવ્યા. પાલનપુરની જીડી મોદી આર્ટ્સ કોલેજના દિવ્યાંગ ખેલાડી ગોવિંદ ચૌધરીએ ઇજિપ્ત ખાતે યોજાયેલી વર્લ્ડ બોસિયા ચેલેન્જર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી બનાસકાંઠા જિલ્લા સહિત દેશનું ગૌરવ વધાર્યું. ડીસા નગરપાલિકામાં આજે ચાલુ દિવસે અરજદાર અને પાલિકા ચીફ ઓફિસર વચ્ચે તૂટી મેમે. હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર. પાલનપુર સ્થિત ચકાણા હાઈવે પર આવેલી ઇસેદુ મિલમાં આજે બપોરે બોઇલરમાં બ્લાસ્ટ થતા બીજા મજૂરનું પણ મોત નિપજ્યું. પાલનપુર સ્થિત જગાણા હાઈવે પર આવેલી ઇસેદુ મિલમાં આજે બપોરે બોઇલરમાં બ્લાસ્ટ થતા અહીં કામ કરતા 4 કામદારો દાઝી ગયા હતા. સારવાર અર્થે તેમને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 કામદારોની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન 1 કામદાર બાદ બીજા કામદારનું પણ મોત થયું છે. ત્યારે હાલમાં 3માંથી માત્ર 1 જ કામદાર સારવાર હેઠળ છે, જ્યારે આજે પાલનપુરના કામદાર આકિબ કુરીશેનું પણ મોત નિપજ્યું હતું. બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતોની માંગો ન સ્વીકારતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે પાલનપુર ખાતે ખેડૂતો એકઠા થયા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં નેશનલ હાઈવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થતા કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો અટવાતા ટ્રાફિકની સમસ્યા પેચીદી બનતા સરકાર દ્વારા અમદાવાદ આબુ રોડ હાઈવે ઉપરના સોનગઢથી જગાણા ગામ સુધી 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કરી તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતા અનેક ગામોના ખેડૂતોની જમીનો કપાઈ જતા તેમજ તેમના પાણીના બોર જતા રહેતા તેમજ જમીન સંપાદનનું બજાર ભાવ પ્રમાણે વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. લાંબા સમયથી ખેડૂતો પોતાની માંગો લઈને જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારો કોઈ વિરોધ નથી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જગ્યાએ 100 મીટર તો કોઈ જગ્યાએ 60 મીટર જમીન સંપાદન કરાઈ રહી છે. જોકે તંત્ર દ્વારા ખેડૂતોને 100 મીટર જમીન લઈ લેવાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ અને તેમ છે તેની સોનગઢની જગાણા સુધી એક સરખો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને તેમ છે. જેથી સોનગઢથી જગાણા સુધી 100 ફૂટ જ બાયપાસ બનાવવામાં આવે તેમજ આ બાયપાસમાં ખેડૂત ખાતેદારોના નામ જતા રહે તેવા ખેડૂતોને તેમના વતનમાં જ જમીન આપવામાં આવે તેમજ બાયપાસમાં જેમના પાણીના બોર જતા રહે તેને સરકાર બાજુમાં જ પાણીના નવા બોર બનાવવામાં આવે અને સરકાર દ્વારા જમીનનું વળતર જંત્રીના હિસાબે નહીં પરંતુ બજાર ભાવ પ્રમાણે આપવામાં આવે. જોકે ખેડૂતોની માંગો ન સ્વીકારતા આજે પાલનપુર ખાતે ખેડૂતોની સભા યોજાઈ હતી, જે સભામાં કોંગ્રેસના અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને ખેડૂતો સાથે રેલીમાં જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડને લઈને સરકાર સામે પ્રહાર કર્યા હતા. સાહેબ, અમારો દોઢ વીઘો જમી છે, હવે છોકરો અમારો ઢોખર લઈને અમારે ચો જાવ. આ બાયપાસની સરકારને કોઈ જરૂર નથી. બનાવવો હોય તો બ્રિજ બનાવો અને ઉપર પુલ બનાવો. અમારે બાયપાસ ગાઢવાની કોઈ જરૂર જ નથી. અમારા છોકરા અને અમે ભણતર આ ઢોર પર અને ખેતી પર તો પૂરું કરો છો અને હવે અમારી જમીન જતી રહે તો અમે શેના પર પૂરું કરશો? રોડી રોડ અમુક ભૈરો એવો હોય છે કે રોડી રોડેલી છે એને ખાવા નેત પૂરું જ નથી થતું. એવો લોકો આ જમીન જતી રહે તો શેના પૂરું કરશી? આ સરકારને તો પેટ ભરવાય છે પણ અમારા શેના પેટ ભરવો? અમારા છોકરાને શી રીતે ભણાવો? અમારા ભાઈઓને શો જાવું? નોકરીઓ સી ના એક છોકરા માટે હગાઈઓ કરવા રૂપિયા નથી. છોકરા એક હોય તો બાપડા ગરડામાં આવી તાર ભૂસે મરી છે. એવા માટે અમારા જમીનો જાતી રહી તો અમારે તો રોવાનો વારો આવે. એટલે સરકારને થોડી હોભળવું પડે અમારા ખેડૂતોને અને રોડ બંધ કરે અને આ પુલ બનાવે. આ કોઈ જરૂર જ નથી બાયપાસ બનાવવાની. મારું ગીતાબેન નામ વેડંચા. ઘણા લોકો પહેલા હાગુ કરતા તો જમીન જોઈન કરતા, અત્યારે અમારી જમીનો આવી રોડોમાં જતી રહી તો જમીનના ચારડા જોઈને તો છોકરો વર્તા હોય એ વર. અત્યારે છોકરોને જે હગાયું ના થાય 30 ને 40 લાખ રૂપિયા હોય ત્યારે છોકરાના ઘરમાં વહુ આવે, હજી દડો દાગીનો તો જુદો. તો પછી અમારે શેમાંનું કમાઈને આ બધું પૂરું કરવાનું? જમીન જતી રહે, જમીન હોય ઢોર ઢોખર હોય તો એમાંનું અમે પૂરું કરી કે અમારું જીવન જાય? તો સરકારને કે આ રૂડો આવા કરીને ખોટા અડમા લાગીને અમારું શું કામ? છીનવી લ્યો છો, આલો ઓછું લ્યો છો ઘણું.
ગંગાબેન ગેમરભાઈ જુડાસા ગ્રસના. બાયપાસ માટેની ખેડૂતોની યોજાયેલી સભામાં સાંસદ ગિનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જેમણે નિવેદન આપ્યું હતું કે બાયપાસ માટે જે સર્વે કરવામાં આવ્યો છે અને છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો એની વ્યાજબી જે વાત છે સરકાર પાસે મૂકી છે, પહેલા બ્રિજ બને 140 કરોડ, એ સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી. બીજો તો તમારે બ્રિજ ના બનાવવો હોય તો બાયપાસ કાઢવો હોય તો ખેડૂતોની જે માંગણી છે તે સ્વીકારવી પડે. ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જે એક્ટિવ ખેડૂતો હતા તેમણે ક્યાંક ને ક્યાંક બિનખેતી કરી દીધું છે. જે ખેડૂતો નથી કરાવી શક્યા તેમની સામે અન્યાય કરવામાં આવે છે. આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ. જગતનો તાત ખેડૂત કે પોતાનો ન્યાય તમારી પાસે માંગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતોની હાય તમને નહીં છોડે. જે બાયપાસ રોડ માટે જે સર્વે કરવામાં આવ્યો અને છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતો એની વ્યાજબી જે વાત છે સરકાર પાસે મૂકી છે. પહેલો તો બ્રિજ બને અને 140 કરોડ એટલે સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી. બીજું તો તમારે બ્રિજ ના બનાવવો હોય અને બાયપાસ કાઢવો હોય તો ખેડૂતો સાથે પરામર્શ કરીને એમની 3-4 જે માગણી છે એ માગણી સ્વીકારે. ખેડૂતોમાં અન્યાય ને એમાં અન્યાય. જે એક્ટિવ ખેડૂતો હતા એમને ક્યાંક ને ક્યાંક બિનખેતી કરી દીધું. જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય. અને જમીન જેટલી જોવાય એટલા પ્રમાણમાં ખેડૂતો આપવા માટે તૈયાર છે. એટલે આ 3-4 વાતો અગાઉ પણ અમે મુખ્યમંત્રીને મળ્યા હતા, સરકાર સુધી વાત પહોંચાડી હતી. વિધાનસભા ગૃહમાં અમારા વિરોધ પક્ષના નેતા વાત કરશે અને આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ. જગતનો દાંત ખેડૂત એ પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતની આય તમને નહીં છોડે. એટલે આવનાર સમયની અંદર આ ખેડૂતોને ન્યાય મળે એના માટે કોંગ્રેસ ખેડૂતો સાથે અમને ન્યાય અપાવવા આગની લડાઈ લડશે. રોલભાઈ, આજે બનાસકાંઠામાં પાલનપુરમાં પક્ષાપક્ષીથી પર રહીને તમામ ખેડૂતો પોતાના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતર્યા છે. એક બાજુ ખેડૂતોનો વિનાશ અને સરકારનો કહેવાતો વિકાસ, એનો ઉત્તમ દાખલો આજે બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડમાં જોવા મળે છે. ખેડૂતોની મામૂલી જમીન છીનવવામાં આવી રહી છે, જરૂરિયાત કરતાં વધારે જમીન સંપાદન કરી ને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય, રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે. ખેડૂતો આજે લાંબા સમયથી એની સામે લડાઈ લડી રહ્યા છે કે પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એમાં કોઈને વાંધો હોઈ ના શકે, પણ જો એરોમાં સર્કલ પાસે બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્નનું નિવારણ પણ થાય અને ખેડૂતોની મામૂલી જે જમીન છે એ પણ બચી જાય. એવા સંજોગોમાં ખેડૂતો લાંબા સમયથી લડત લડે છે, રજૂઆત કરે છે, પણ સરકારના બહેરા કાન સુધી આ વાત પહોંચતી નથી. અને એટલા જ માટે આજે કોંગ્રેસના જનમંચ પર અમારા સાંસદ ગેનીબેન ઠાકોર, અમારા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, અમારા જિલ્લા પ્રમુખ ભરતસિંહભાઈ ને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સમાજ એકત્રિત થયો છે રસ્તા પર ઉતરીને પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે. આજે રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન આપ્યું છે અને અમે સરકારને કહેવા માંગીએ છીએ, ચેતવણી પણ આપીએ છીએ કે વિકાસના નામે ખેડૂતોને રઝળતા ઘરબાર વગરના કરવાનો આ વિકાસ ક્યારેય સ્વીકાર્ય નહીં બને. અહીંયા પહેલો જે ટ્રાફિકનો પ્રશ્ન છે એનું નિવારણ માટે એરોમા સર્કલ પર બ્રિજ બનાવો અને બાયપાસ રોડનો પ્રોજેક્ટ રદ કરો. અને જો બાયપાસ રોડ બનાવો હોય તો ખેડૂતો સાથે ચર્ચા કરો, પરામર્શ કરો, એને વિશ્વાસમાં લઈ અને ત્યાર પછી જ એક ડગલું આગળ વધો. નહીં તો આ ખેડૂતો જીવ આપી દેશે પણ જમીન નહીં આપે એવો સંકલ્પ સૌએ સાથે મળીને કર્યો છે અને એની લડાઈ કોંગ્રેસ પક્ષ આ ખેડૂતોના હક અધિકાર માટે લડશે. સિંગાપુરના માસિક 2 લાખના પગારની લાલચમાં પાલનપુરના 2 યુવકોએ 9,30,000 ગુમાવ્યા. પાલનપુર તાલુકાના મલાણા અને દેવપુરા ગામના 2 યુવકોને સિંગાપુરમાં માસિક 2 લાખના પગારવાળી નોકરી મેળવવાની લાલચમાં 9,30,000 ગુમાવવા પડ્યા છે. જેમાં પાલનપુરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા એક ઈસમે સિંગાપુરના પોતાની કંપનીમાં નોકરી રાખવાનું જણાવી યુવકોને સિંગાપુર લઈ ગયા બાદ નોકરી ન આપવી તેમજ 2 યુવકોને તેને આપેલા પૈસા પરત ન કરી છેતરપિંડી કરતા તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના વતની અને મલાણા ગામે રહેતા મિતુલકુમાર દલપતરામ દેવડાને પાલનપુરના અમદાવાદ હાઈવે પર રહેતા તેના મિત્ર હાર્દિક પ્રજાપતિએ કહેલ કે મારા મિત્ર ચિરાગ અંબાલાલ ગંભાવાની સિંગાપુરમાં લોજિસ્ટિકની અને ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપનીઓ ચાલે છે, તારે સિંગાપુર જવું હોય તો કહે છે, જેને લઈને આ યુવકે સિંગાપુર જવાની તૈયારી બતાવતા આ યુવકે મિતુલ મેવડાની ચિરાગ ગામવા સાથે મુલાકાત કરાવવાની તેમજ સિંગાપુરના વિઝા ટિકિટ અને અન્ય ખર્ચ સહિત 7 લાખની માંગણી કરી હતી, જેમાં આ યુવકે તબક્કાવાર 6 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં આ યુવક દેવપુરાના ચિંતન કેતનભાઈ પ્રજાપતિ સાથે સિંગાપુર ગયા હતા, જ્યાં યુવકને કંપનીમાં નોકરી રાખવામાં આવ્યો હતો, જે કંપની 5 દિવસ બાદ બંધ થઈ ગઈ હતી, જેને લઈ ચિરાગ ગામવા એ કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવાનું જણાવી વિઝિટર વિઝા માટે બીજા દેશમાં મોકલી પરત સિંગાપુરના ખોટા વિઝા મોકલતા સિંગાપુર એરપોર્ટ પર આ બંને યુવકોને પકડી લેવાયા બાદ ભારત પરત મોકલવામાં આવ્યા હતા. જોકે ચિરાગ અંબાલાલ ગંભાવા બે યુવકો પાસેથી 9,30,000 લીધા બાદ સિંગાપુરમાં નોકરી ન આપવી તેમજ તેમને આપેલ પૈસા પરત ન કરતા મિતુલ મેવાડા એ ચિરાગ ગામવા વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાવી છે. અમારી સાથે ચિરાગ અંબાલાલ ગામવાએ 9.30 લાખની છેતરપિંડી કરી હતી. અમને સિંગાપુરના બિઝનેસ વિઝા આપી અને કહ્યું હતું કે પછી PR કરી આપીશું, પણ અમને એવું કંઈ મળ્યું ના. અમારી સાથે ફ્રોડ કર્યો, ફ્રોડ વિઝા આપ્યા હતા અને પછી અમે પરત પૈસા લેવા ગયા તો અમને ના પાડી અને ધમકાવ્યો. ફરિયાદ કરી અમે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ. મારું નામ પ્રજાપતિ ચિંતન કેતનભાઈ. તેઓ દરના રેલવે સ્ટેશનથી ઓવરબ્રિજ સુધી રોડ ઉપર મસમોટા ખાડામાં સિમેન્ટ કાંકરાનો માલ નાખી સંતોષ માન્યો. ઉલટાનું કાંકરા રોડ છૂટા પડતા નાના વાહનોને ટાયરમાં આવી જાય તો સ્લીપ થઈ જવાની વાહન ચાલકો ભય સતાવી રહ્યો છે અને માત્ર મકાન વિભાગના તંત્રે થીંગડા મારી પાછો સંતોષ માન્યો. ગઈકાલે દિયોદર દેલવાડા રોડ પર ખાડામાં મોટરસાયકલ ખાબકતા યુવકના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે દિયોદર દેલવાડા રોડ પર કેટલાય સમયથી વરસાદી પાણી ભરાવને લઈને દેલવાડા રોડ પરની સોસાયટીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી, ત્યારે સતત News Point Channel ગુજરાતના અહેવાલને લઈને માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવી દિયોદરના દેલવાડા રોડ પર મસમોટા ખાડાઓને લઈને વાહન ચાલકો અનેકવાર ખાડાઓમાં પડતા વાહન ચાલકોને અને લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે દિયોદર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે દિયોદરના દેલવાડા રોડ પર ખાડાઓમાં સિમેન્ટ કાંકરાનો માલ નાખી સંતોષ માન્યો છે. પણ દિયોદરમાં વધુ વરસાદ પડે તો દિયોદરના દેલવાડા રોડ પર વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. જો વધુ વરસાદ પડે તો દિયોદર દેલવાડા રોડની સ્થિતિ જેસે થે એવી સર્જાય તો નવાય નહીં. 2 દિવસ પહેલાં દેલવાડા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા PWD દ્વારા કેનાલ ખોદી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી હતી. જો બીજી બાજુ દુકાનદારોના રસ્તા પર મોટી કેનાલો ખોદી નાખતા દુકાનદારોના રોજગાર ધંધા ઠપ થઈ ગયા હતા, ત્યારે દુકાનદારોએ સ્વખર્ચે ખોદેલી કેનાલો પૂરી દેતા હવે વરસાદ પડે તો દેલવાડા રોડ પરનું વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ નથી. જો વરસાદ ખાબકે તો દિયોદર રોડ પર વરસાદી પાણી ભરાવ ફરી થઈ જાય તો સ્થિતિ જેસે થે તેવી રહેશે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાની માહિતી જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી દ્વારા આપવામાં આવી છે. આ મુદ્દે જણાવતા તેમણે કહ્યું કે 33 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જો કે હજુ 6 શિક્ષકો સામે બરતરફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા છેલ્લા 3 વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હોવાની માહિતી જિલ્લા શિક્ષણ વિભાગ અધિકારી દ્વારા આપવામાં આવી છે. આ મુદ્દે જણાવતા તેમણે કહ્યું કે 33 શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જો કે હજુ 6 શિક્ષકો સામે બરતરફ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. દાંતા તાલુકાના 5 શાળાની શિક્ષિકા અમેરિકામાં રહી શાળામાં નોકરી ચાલુ હોવાના ઉઠેલા વિવાદ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી આવા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને જે શિક્ષકો છેલ્લા ઘણા સમયથી લાંબી રજાઓ કોઈપણ મંજૂરી વિના રાખી અને સ્કૂલમાં નથી આવતા તેમના સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં 33 શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી કર્યા બાદ 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમના સામે પણ કડક કાર્યવાહી કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદેશ ગયેલા શિક્ષકો રૂબરૂ હાજર થઈ શક્યા નથી, માટે રાજીનામાની કાર્યવાહી આગળ વધી શકી નથી, તેમજ શિક્ષણ વિભાગના 2006 મુજબ સીધી કાર્યવાહી થઈ શકતી નથી.
હાલમાં જે દાંતા તાલુકાની જે પરિસ્થિતિ અનિયમિત શિક્ષકો માટેની થઈ છે, એ પૈકી અમારી અઢાર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં પટેલ સોહાબેન ભૂપેન્દ્રભાઈ જે 16/6/2023 રોજ હાજર થયેલા અને 2 દિવસ પછી એટલે કે 18/6/2023 રોજથી અચોક્કસ મુદતની કપાત પગાર રજા ઉપર ઉતરી ગયેલ છે અને જેનો રિપોર્ટ ઉપલી કચેરીએ મૂકી દેવામાં આવે છે. હાલ તમે કેટલા સમયથી ગેરહાજર છે, કયા વિષય લેતા હતા અને શું પરિસ્થિતિ શું તેની તમે ગેરહાજરી હતી? એકચ્યુઅલી એ અરસપરસથી આવેલા છે, મહેસાણા જિલ્લામાંથી આવેલા છે અરસપરસના કેસમાં, અને એના પછી એ 6/8 ભાષા શિક્ષક તરીકે કામ કરતા હતા અને એમની હાજર દિવસ 2 દિવસનો હાજર છે અને પછી 18/6/2023 રોજથી અચોક્કસ મુદત કપાત પગાર રજા પર ઉતરી. એમની ગેરહાજરી જે પડી રહી છે એમના જગ્યાએ બીજો કોઈ શિક્ષક છે અને શું કાર્યવાહી કરવામાં આવી છે? એકચ્યુઅલી એમાં અમારે સરકારશ્રીએ અમને 6/8 5 જ્ઞાન સહાયક આપ્યા છે, તો એનાથી અમારે મહેકમ બાબતે લગભગ સરભર થઈ ગયું છે. આ શિક્ષિકા બેન ગેરહાજર છે એના બાબતે તમે શું કાર્યવાહી કરી છે, શું પગલાં લીધા છે? આ બેન ગેરહાજર તે બાબતે અમે હાજર થયા બાદ એમના હાજર રિપોર્ટની સાથે સાથે અમે એમનો અચોક્કસ મુદત કપાત પગાર રજા રિપોર્ટ પણ ઉપલી કચેરીએ આપેલ છે. ત્યાંથી કોઈ પ્રત્યુત્તર મળેલું છે એમના સામે કાર્યવાહી કરવા? હા, એના બાદ અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી અઢાર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાની મુલાકાત લેતા એમને ધ્યાને આવતા એમને 27/2024 રોજ 5 દશક નોટિસ આપેલ છે. તમારી શિક્ષક સાથે કોઈ વાત થઈ છે, આવવાના છે કે નહીં આવવાના છે? ના, એ અમારી સાથે કોઈ વાત થઈ નથી. એ શિક્ષક હમણાં અહીંયા છે કે આઉટ ઓફ ઇન્ડિયા ઉતારેલા છે? એ મને ધ્યાન નથી, મને તો અચોક્કસ મુજબ કપાત પગાર રજા ઉપર ઉતર્યો છે એટલો જ રિપોર્ટ આપેલ છે. એના વિશે કોઈ આગળની કોઈ માહિતી મારી પાસે? એ ગેરહાજર રહ્યા હતા, રજા રિપોર્ટ આપીને ગેરહાજર રહ્યા છે કે ડાયરેક્ટ? ના, આયા છે, 2 દિવસ હાજર છે, રજા રિપોર્ટ આપીને ગયા. રજા રિપોર્ટમાં શું બતાવ્યું છે? અચોક્કસ મુજબ કપાત પગાર રજા. જિલ્લાની અંદર જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર હે, એ પૈકીના આ શિક્ષક હે એમની વિગતો આવી ગઈ, એમને નોટિસ પણ ઇસ્યુ કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એમની સામે બળતરફીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. આ સિવાય કેટલા એવા શિક્ષકો જેના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે? કે અગાઉ આપણે જે જાહેર કર્યા હતા એ પ્રમાણે 8 શિક્ષકો એવા કે જે સતત 1 વર્ષ કરતાં વધુ સમયથી ગયા ઓગસ્ટ મહિનાથી ગેરહાજર, એ બધાને નોટિસ જુલાઈ મહિનામાં આપી દેવામાં આવી છે. નોટિસનું પ્રત્યુત્તરની સમય મર્યાદામાં મળે આગળની નિયમ અનુસારની કાર્યવાહી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. દિયોદર જીઆઈડીસી ખાતે તિરંગા યાત્રા યોજી ઉદ્યોગકારોએ પર્વ મનાવ્યો. દિયોદર જીઆઈડીસી ખાતે તિરંગા યાત્રા યોજી ઉદ્યોગકારોએ પર્વ મનાવ્યો. દિયોદર જીઆઈડીસી ખાતે મહેસાણા જીઆઈડીસીના એમડી સાથે વેપારીઓ અને દિયોદર જીઆઈડીસી ખાતે તિરંગા યાત્રા યોજી ઉદ્યોગકારોએ પર્વ મનાવ્યો. દિયોદર જીઆઈડીસી ખાતે મહેસાણા જીઆઈડીસીના એમડી સાથે વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ વેપારીઓ સાથે બેઠક યોજાઈ. દિયોદર જીઆઈડીસીમાં પીવાના પાણીના માટે બોર, જીઆઈડીસીમાં વરસાદી પાણીની ભરાવવાની વ્યવસ્થા, વીજ પોલ નીચા આવી જતા ઊંચા કરવા, ગૃહ ઉદ્યોગકારો અને મજૂરોને પડતી હાલાકી, વિવિધ પ્રશ્નો વેપારીઓએ રજૂઆત કરી હતી. મહેસાણા જીઆઈડીસીના એમડી દ્વારા 1 મહિનામાં માંગો પૂરી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું. ઘણા વર્ષોથી દિયોદર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારોને વિવિધ પ્રશ્નોને લઈને પડી રહી છે હાલાકીઓ. છેલ્લા ઘણા વર્ષોથી જીઆઈડીસીમાં વિવિધ સુવિધાઓને લઈને કરાઈ હતી ઉદ્યોગકારોએ લેખિત રજૂઆત. આજે દિયોદર જીઆઈડીસીના પ્રમુખમંત્રી અને હોદ્દેદારો અને વેપારીઓ સાથે જીઆઈડીસી મહેસાણા એમડી સાથે બેઠક યોજાઈ વિવિધ પ્રશ્નો રજૂઆત કરાઈ હતી, જ્યાં જીઆઈડીસીના એમડી દ્વારા 1 માસમાં પાણીનો બોર અને બીજી અનેક જરૂરિયાતો માટે ફાઇલો ગાંધીનગર સુધી પહોંચી છે. સમયમાં દિયોદર જીઆઈડીસી પડતર માંગો ચોક્કસથી સંતોષશે એવી જીઆઈડીસીના એમડીએ રદિયો આપ્યો હતો. દિયોદર જીઆઈડીસીમાં લગભગ મંજૂર થઈ ત્યારથી તકલીફ હતી, પાણી નિકાલ માટે ગટર લાઇનની અને વીજળી લાઇનના ધોબલા ઊંચા કરવા માટે, પછી પાણીના બોરની અને બીજી સ્ટ્રીટ લાઇટની અને અનેક રજૂઆતો હતી, ફાઇલ મૂકેલ હતી. અને આજે મહેસાણા જીઆઈડીસીના એમડી સાહેબ અહીં પધારેલા 14/8/2024 તિરંગા યાત્રા કાઢી અને પછી મિટિંગ દિયોદર જીઆઈડીસી હોલની અંદર ગોઠવી અને બધા પ્રશ્નો તેમની સામે રજૂઆત કરી અને સાહેબે કહ્યું કે તમારો જે તકલીફો છે
તે એક માસની અંદર દૂર કરી અને ફાઇલ ગોધીનગર મૂકી દીધી છે. એક માસની અંદર બધું થઈ જશે અને બોર પણ આજે ટેન્ડર ખુલી જશે અને બોર પણ અઠવાડિયે 10 દિવસમાં બોરનું કામ પણ ચાલુ થશે અને જે પાણીનો નિકાલ જે તકલીફ પડે છે પાણીની જીઆઈડીસીની અંદર એ પણ બહુ નવો થઈ જશે અને પાણી નિકાલ ગટર લાઇન પણ થઈ જશે. એટલે બધા જીઆઈડીસીના ઉદ્યોગકારોને આજ સંતોષકારક જવાબ મળ્યો છે. જયંતિભાઈ દોશી, પ્રમુખ દિયોદર જીઆઈડીસી. આજે ઘણા ટાઈમથી અમે અત્યારે જે અગ્નિકુંજ સાહેબ છે તે પોતે તે ડી છે અને એક્સચેન્જના ચાર્જમાં છે. એમણે અમે રજૂઆતને ધ્યાને લઈ અને એમણે કીધું કે અમે વેપારીઓની એક મિટિંગ બોલાવો તો હું ત્યાં આવું હાજર અને તમારા જે વેપારીઓના અને વસાહતના જે પ્રશ્નો હશે એ આપણે સાથે બેસીને ચર્ચા કરીશું અને જેટલો થાય એટલો સ્થળ ઉપર નિકાલ કરીશું અને નહીં હોય તો અમારાથી બનતી પ્રયત્ન કરી એનું અમે સોલ્યુશન કરી આપીશું. આજે અમારા જે પ્રશ્નો હતા જે એડિશના એમની હાથે મૂકવામાં આવ્યા છે એમનાથી બનતી પ્રયત્ન કરી અને અમારે મદદ કરવાની વાત કરી છે. બોર માટે વાત કરીએ તો બોરનું ટેન્ડર પણ ઇસ્યુ થઈ ગયેલા છે. બીજું અમારી જે આ સ્કીમ હતી દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરીને લોકો એમના લેવલે ગાંધીનગર મૂકી દીધી છે. એટલે તમારા જે પ્રશ્ન જીઆઈડીના છે એવું તાત્કાલિક સોલ્વ થઈ જશે એવું અમને આજે ખાતરી આપી. અમે ટોટલ એસોસિએશનના સભ્યો મેમ્બરો દરેકે દરેક અહીંયા હાજર રહ્યા. તિરંગામાં અમે બધાએ જોડાયા છીએ ધ્વજવંદનમાં. પછી જે જીઆઈડીસીના જે પ્રશ્નના રજૂઆત હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, તો માનો કે બોરનો છે, પાણીનો નિકાલ માટેના પ્રશ્નની પણ સાહેબને રજૂઆત કરી. સાહેબે કીધું હું સંતોષકારક જેટલું બને એટલું તમને હું મદદ કરીશ. એવો સાહેબનો જવાબ સારો મળેલો છે અને સાહેબને અમે એક વિનંતી કરીએ છીએ કે જેટલું ઝડપી થાય એટલું અમારું આ કાર્યમાં સહભાગી બની અને અમારા એસોસિએશનને વધુમાં વધુ અને ઝડપીમાં ઝડપી સારો લાભ મળે એવી અપેક્ષા અમે રાખીએ છીએ એસોસિએશન વતી. અમીરગઢના ખારા માનપુરિયા ગામના બે બાળકો તળાવમાં ડૂબી જતા મૃત્યુ નિપજ્યું. અમીરગઢ તાલુકાના ખારા માનપુરિયા ગામના બે બાળકો તળાવમાં ડૂબી જતા મોત થતા ચકચાર મચી જવા પામી છે. અમીરગઢના ખારા માનસુરિયા ગામ પાસે આવેલ તળાવ મોતનું તળાવ બનવા પામ્યું હતું. આજે વહેલી સવારે પરિવાર સાથે દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા બે બાળકો પાણીમાં ગરકાવ થતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. આ ઘટના આજે સવારે શ્રાવણ માસ દરમિયાન દશામાનો છેલ્લો દિવસ હોવાથી બંને બાળકો પરિવાર સાથે દશામાની મૂર્તિ પાણીમાં પધરાવવા જતાં ઘટના બનવા પામી છે. આ તળાવ ખારા માનપુરિયા ગામના નજીક આવેલ તળાવમાં બંને બાળકો ડૂબનાર સગાભાઈઓ હોવાનું જાણવા મળ્યું હતું. એક જ પરિવારના બે સગાભાઈઓ તળાવમાં ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો હતો અને આખા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. બે બાળકો તળાવમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાની મદદથી બે બાળકોને પાણીમાંથી બહાર નીકાળીને 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. દવાખાને લઈ ગયા બાદ ડૉક્ટરે બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ તૂટી જવા પામ્યો હતો. ગઢ ખાતે દશામાના મંદિરે મેળો ભરાયો. છેલ્લા 27 વર્ષથી ગઢ ખાતે દશામાના મંદિરે મેળો ભરાય છે. જે પરંપરાગત રાત્રે મેળો ભરાયો હતો ગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવા. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલા દશામાના મંદિરે મંગળવારે રાત્રિના મેળો ભરાયો હતો. પવિત્ર શ્રાવણ માસમાં દશામાનું વ્રત ચાલતું હોય ત્યારે વ્રતના 10 દિવસ પૂર્ણ થતાં વ્રત કરનાર તમામ બહેનો માતાજીની મૂર્તિના વિસર્જન માટે જાગરણ કરતી હોય છે અને ત્યારબાદ પાણીમાં માટીની મૂર્તિનું વિસર્જન કરે છે. ત્યારે ગઢ ખાતે છેલ્લા 27 વર્ષથી દશામાના મંદિરે વ્રત કરીને બહેનો મૂર્તિનું વિસર્જન કરવા માટે આવતી હોય છે, જેમાં મંગળવારે રાત્રે ગઢ દશામાના મંદિર ખાતે મેળો ભરાયો હતો, જેમાં ગઢ સહિત આજુબાજુના 50 જેટલા ગામોના લોકો આ મેળામાં ઉમટી પડ્યા હતા અને મધરાત્રિએ 12 કલાકે માતાજીની મહાઆરતી કર્યા બાદ મંદિરમાં વ્રત દરમિયાન રાખેલી માતાજીની મૂર્તિનું મંદિરની બાજુમાં આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ વ્રત કરનારી બહેનો દ્વારા પોતપોતાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ગઢ દશામાનું મંદિર એ સમગ્ર વિસ્તારમાં એક સાર્વજનિક મંદિર છે, જેને લઈ અને ગઢ તેમજ આજુબાજુના 50 થી વધુ ગામના લોકો આ મંદિરે દર્શન કરવા માટે તેમજ મૂર્તિનું વિસર્જન કરવા માટે આવતા હોય છે. આ વર્ષે પણ મંગળવારે માતાજીનું વ્રત પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જોકે ગઢ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડીસામાં પણ 31 વર્ષ જૂનું દશામાનું મંદિર આવેલું છે, જેની સાથે હજારો ભાવિકોની આસ્થા જોડાયેલી છે. રાત્રિ જાગરણ કરી આજે દશામાની મૂર્તિના વિસર્જન બાદ દશામાના મંદિરે દર્શનાર્થે ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે, જેનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે.
ત્યારે ડીસામાં પણ 31 વર્ષ જૂનું દશામાનું મંદિર આવેલું છે, જેની સાથે હજારો ભાવિકોની આસ્થા જોડાયેલી છે. રાત્રિ જાગરણ કરી આજે દશામાની મૂર્તિના વિસર્જન બાદ દશામાના મંદિરે દર્શનાર્થે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરી વિસ્તારોમાંથી વ્રતધારી મહિલાઓ અને ભક્તોના ભક્તિ ઘોડાપુરને લઈ રેલવે સ્ટેશન, ચાર રસ્તા સર્કલ પર અને દશામાના મંદિર તરફ જતા માર્ગ પર ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ડીસા દક્ષિણ પોલીસ PI KB દેસાઈ સહિત ટ્રાફિક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક દૂર કરવામાં આવતા નગરજનોમાં અને વાહન ચાલકો પોલીસની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. પાલનપુરની જેડી મોદી આર્ટ્સ કોલેજના દિવ્યાંગ ખેલાડી ગોવિંદ ચૌધરીએ ઇજિપ્ત ખાતે યોજાયેલી વર્લ્ડ બોજિયા ચેલેન્જર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી બનાસકાંઠા જિલ્લા સહિત દેશનું ગૌરવ વધાર્યું. પાલનપુરની જીડી મોદી આર્ટ્સ કોલેજના દિવ્યાંગ ખેલાડી ગોવિંદ ચૌધરીએ ઇજિપ્ત ખાતે યોજાયેલી વર્લ્ડ બોશિયા ચેલેન્જર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી બનાસકાંઠા જિલ્લા સહિત દેશનું ગૌરવ વધાર્યું. એક કહેવત છે કે મન હોય તો માંડવે જવાય. આ કહેવતને સાચા અર્થમાં દિવ્યાંગ ખેલાડીએ ચરિતાર્થ કરી છે. ભગવાને ભલે દિવ્યાંગ બનાવ્યા હોય, પરંતુ તેનો જુસ્સો સામાન્ય માણસથી પણ બમણો છે અને જીવનમાં કંઈક અલગ કરવાની ભાવના અને મોટી સિદ્ધિ હાંસલ કરીને દેશનું નામ રોશન કરવાનું આ દિવ્યાંગને જુનૂન સવાર થયું છે. પાલનપુરની જીડી મોદી આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો અને ડીસા તાલુકાના બુરાલ ગામના અને સામાન્ય ખેડૂત ભૂરાભાઈનો દિવ્યાંગ પુત્ર ગોવિંદ ચૌધરીને તેની કોલેજના કોચે 2023માં જ બોશિયા ગેમ વિશે સમજ અને કોચિંગ આપતા આ ખેલાડી રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને તારીખ 16-22 જુલાઈ 2024 દરમિયાન ઇજિપ્ત ખાતે આયોજિત વર્લ્ડ બોશિયા ચેલેન્જર સ્પર્ધા યોજાઈ, જેમાં ગુજરાત રાજ્યમાંથી જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરના વિદ્યાર્થી ગોવિંદ ચૌધરીની પસંદગી થઈ હતી. જ્યાં ઇજિપ્ત ખાતે યોજાયેલી વર્લ્ડ બોશિયા ચેલેન્જર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારત દેશ સહિત સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા અને જીડી મોદી આર્ટ્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે. નમસ્કાર, હું ભારતી સિંહ રાવત જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં લેક્ચરર છું. ગોવિંદ ચૌધરી બોશિયા રમતમાં એમણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઇજિપ્ત ખાતે હમણાં જ જુલાઈની અંદર 16-22 તારીખ અંતર્ગત વર્લ્ડ બોશિયા ચેલેન્જરની સ્પર્ધા શરૂ થઈ હતી. એમાં ગોવિંદ ચૌધરીએ પણ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમણે જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર તથા બનાસકાંઠા તેમજ ગુજરાત અને ભારતનું પણ નામ રોશન કર્યું છે. એમણે ફક્ત ઇજિપ્ત ખાતે જ નહીં પણ 2 વખત નેશનલમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હું જીડી મોદી કોલેજ તરફથી ગોવિંદ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગોવિંદ તેમજ તેમના પરિવાર તથા તેમના કોચ નિલેશભાઈ રબારીને પણ અભિનંદન પાઠવું છું. મારું નામ ચૌધરી ગોવિંદ છે. હું મારો અભ્યાસ 2010-2022 સુધી વિદ્યા મંદિરમાં થયો અને હું પોતે દિવ્યાંગ છું અને 2022માં મેં જીડી મોદી કોલેજની અંદર એડમિશન લીધું અને 2023ની અંદર
આ બોશિયા ગેમની મને નોલેજ મારા કોચ નિલેશભાઈ રબારી થ્રુ આ ગેમનું મને નોલેજ મળ્યું. અને આ ગેમના નોલેજ પછી ફર્સ્ટ ટાઈમ મેં 2023માં ફેબ્રુઆરી મહિનામાં મેં પ્રથમ નેશનલ દિલ્હીમાં આર્મી કેન્ટ ખાતે રમાણી હતી, તેમાં મેં પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો હતો. એના પછી 2024માં ગ્વાલિયરની અંદર બીજી વખત નેશનલ રમાણી, એમાં પણ મેં ભાગ લીધો અને ઈ ગેમની ઈ નેશનલની અંદર પણ મારો ગોલ્ડ મેડલ હતો. અને સતત 2 વખત ગોલ્ડ મેડલ મળવાના કારણે મારું આંતરરાષ્ટ્રીય લેવલે સિલેક્શન થયું ઇજિપ્ત ખાતે. અને હા, 16 જુલાઈથી 22 જુલાઈ હું ઇજિપ્ત ખાતે, ઇજિપ્તના કેરો શહેર ખાતે ઇન્ટરનેશનલ બોશિયા રમત રમાણી, એમાં મારો બ્રોન્ઝ મેડલ મેં મેળ્યો મારી BC2 કેટેગરીની અંદર. ગુજરાતમાં મારો આ પ્રથમ બ્રોન્ઝ મેડલ છે ગુજરાત માટે. અને આ રીતે મારા કોચે મને આ ગેમની અંદર ગાઈડન્સ આપ્યું અને મને બ્રોન્ઝ મેડલ ઇન્ટરનેશનલ લેવલે પ્રથમ વખત મળ્યો. ગુજરાતમાંથી 5 ખેલાડી છે ટોટલ, એમાં હું પ્રથમ વખત મારું બોશિયાની અંદર સિલેક્શન થયું હતું, એક જ મારું. હા, આંતરરાષ્ટ્રીય લેવલે ઇજિપ્તની અંદર. અહીંયા ગુજરાતની અંદર આ ગેમને ગેમ વિશે કોઈને નોલેજ નથી. આ તો મને 2023ની અંદર મારા કોચ નિલેશભાઈ રબારીએ મને આ ગેમ વિશે નોલેજ આપ્યું અને મને આગળ રમવા લઈ ગયા પ્રથમ વખત નેશનલ. અને પછી મને આ ગેમ વિશે નોલેજ આપ્યું અને આ ગેમનું ગ્રાઉન્ડ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નથી. અને ગુજરાતમાં 2023થી જ આ ગેમનો ખ્યાલ લોકોને જાણ થઈ છે. હાલ હું પાલનપુરમાં જ્યોતગીર ક્લબ ખાતે જે બેડમિન્ટનનું ગ્રાઉન્ડ છે, વુડન કોર્ટ છે, એની અંદર હું પ્રેક્ટિસ કરું છું. મારું નામ રબારી નિલેશ હેમરાજભાઈ છે, ગામ કોદરામ, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હમણાં તો 16 થી 22 જુલાઈ અમે ઇજિપ્ત ખાતે બોશિયા ગેમ યોજાઈ હતી કેરોમાં. એની અંદર ગોવિંદ ચૌધરીને અહીંયા ગુજરાતમાંથી એક સિલેક્ટ પ્લેયરને લઈને ગયેલો, એનો બ્રોન્ઝ મેડલ આવેલો છે. જ્યારે ગોવિંદ ચૌધરી એક નાના ગામડામાંથી અને ખેડૂતના પુત્ર છે, જેઓ પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટમાં અભ્યાસ કરતા હતા, ત્યારથી મારી મુલાકાત થયેલી એમની જોડે. અને અત્યારે તે GD મોદી કોલેજમાં કોલેજ કરે છે BA. અને અત્યાર સમય એ અત્યારે હું મારી જોડે પાલનપુરમાં બોશિયાની પ્રેક્ટિસ કરવા આવતા જોઈન્ટ ફિફ્થ ક્લબની અંદર. ત્યારે હું એમને પ્રેક્ટિસ એથ્લેટિક્સ માટે કરાવતો. પછી જયારે 2022ની અંદર મને કેમનું બોશિયાનું જોવા મળ્યું, એની પછી મેં એને 2023ની અંદર દિલ્હી ખાતે નેશનલ યોજાતી હતી બોશિયા માટેની, એના માટે એને મેં વાત કરી, કીધું ભાઈ ચાલ આ રીતની ગેમ છે એક વાર ટ્રાય કરી લઈએ. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ એને દિલ્હી બોશિયા માટે લઈ ગયેલો, ત્યાં 1 કલાકનું માર્ગદર્શન આપ્યું. ત્યાં મને એક પહેલી નાઈટમાં અમારું 5 કલાકનું એક સેશન લીધું હતું બોશિયા ગેમ માટેનું, કે બોશિયા ગેમ શું છે. પછી મેં ગોવિંદનું સવારે 1 કલાકનું સેશન આપ્યું કે આ રીતે ગેમ છે, આ રીતે માઇન્ડથી રમવાની ગેમ છે. ત્યારે ગોવિંદે કીધું ઓકે હું રેડી છું રમવા. અને એ વખતે પણ ગોવિંદે ગોલ્ડ મેડલ લાવ્યો, એના પછી ગ્વાલિયરમાં પણ ગોલ્ડ મેડલ, અને અત્યારે હાલ ઇજિપ્ત ખાતે જઈને આવ્યા ત્યારે પણ બ્રોન્ઝ મેડલ લઈને આવેલા છીએ. ડીશા નગરપાલિકામાં આજે 4 દિવસીય અરજદાર અને પાલિકા ચીફ ઓફિસર વચ્ચે તૂતું મેમે થતા પાલિકા કચેરીના અધિકારી અને કર્મચારીઓ 1 દિવસ માટે પેનડાઉન કરી ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાળ ઉપર ઉતરી પાલિકા કચેરીને લગાવી ખંભાતી તાળા
લગાવી દેતા ખળભળાટ મચ્યો. ડીસા નગરપાલિકામાં આજે ચાલુ દિવસે અરજદાર અને પાલિકા ચીફ ઓફિસર વચ્ચે તૂતુમેમે થતા પાલિકા કચેરીના અધિકારી અને કર્મચારીઓ એક દિવસ માટે પેન ડાઉન કરી ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી પાલિકા કચેરીને લગાવી ખંભાથી તાળા લગાવી દેતા ખળભળાટ મચ્યો હતો, જેમાં અરજદાર સાથે સામાન્ય બોલચાલીમાં પાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલમાં જોડાઈ જતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. અરજદાર પ્રશાંત માળી દ્વારા ટાઉન પ્લાનિંગ અને ભ્રષ્ટાચાર મુદ્દે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવતા મામલો ગરમાયો હતો, ત્યારે પાલિકા કચેરીના અધિકારી અને કર્મચારીઓ એક દિવસ માટે પેન ડાઉન કરી ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી પાલિકા કચેરીને ખંભાથી તાળા લગાવી દીધા હતા. જોકે ડીસા નગરપાલિકામાં તાળા લગાવવામાં આવતા વિપક્ષના નગરસેવકો દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા તાળા ખોલવામાં આવ્યા. નગરજનોને તકલીફ ના પડે તે માટે વિપક્ષી સદસ્યોએ પાલિકા આવતા લોકોને જરૂરી માહિતી આપી ફરી ચાલુ દિવસે આવવા સમજાવેલ. બોલો, આજે અચાનક એવું જાણવા મળ્યું કે ડીસા નગરપાલિકામાં તાળા લગાવવામાં આવ્યા છે. અમે રૂબરૂ તપાસ કરતા જોયું તો તાળા લાગેલા જ હતા. પછી અમે ચીફ ઓફિસરને ફોન કર્યો કે તાળા કેમ લગાવ્યા છે, તો એમણે કીધું કે અમારા બધા કર્મચારીઓ હડતાલ ઉપર જતા રહ્યા છે. એટલે મેં એમને કીધું કે હડતાલ ઉપર તમારે જવું હોય, જે બી કારણો હોય એનું સોલ્યુશન હોય, તમે એનું કોઈ એડવાન્સ અલ્ટિમેટમ આપો કે આ દિવસે અમારી આ માંગ પૂરી નહીં થાય તો અમે હડતાલ ઉપર જશું. પણ એવી કોઈ પણ માંગ કે કોઈ પણ ચર્ચા કર્યા અમને સીધા હડતાલ ઉપર જવું વ્યાજબી નથી. અમે અહીંયા પ્રાંત ઓફિસર્સનો પણ સંપર્ક કર્યો, ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો અને અમને કીધું કે ભાઈ જે સામાન્ય જરૂરિયાતો છે, દાખલો ઘડવો છે, આવકનો દાખલો ઘડવો છે, જન્મનો દાખલો છે, વ્યવસાય લેવો છે, એ એક ટેબલો અચાનક બંધ થાય જેના કારણે દિશાના નગરજનો અને દૂર દૂરથી અમારા જન્મનો દાખલો લેવાવાળા લોકો ખૂબ દુઃખી થાય છે. આ બાબતે અમે ચર્ચા કરતા તાળા તો અત્યારે ખોલી દેવામાં આવે છે, પરંતુ વેરો પણ લેવાનો ચાલુ કરવામાં આવ્યો છે. પણ બાકીની જે તકલીફ, બાકીની જે સેવાઓ છે એ સેવાઓ અત્યારે બંધ છે, જેના કારણે લોકો ખૂબ હાલાકી પૂરી રહ્યા છે. આપણા માધ્યમથી અમે એવું જણાવવા માગીએ છીએ કે અહીંયા અમે વિપક્ષના જે સભ્યો છીએ, બેઠા છીએ, જે પણ કોઈ લોકો આવે છે એમને શાંતિથી ઉત્તર આપીએ છીએ. તમે આજે રજા જેવું આજે અહીંયા કોઈ હાજર નથી, તમે આવનારા એક બે દિવસ પછી જે દિવસ ચાલુ હોય એ દિવસે તમે આવજો, તમારું કામ થઈ જશે. તમે કોઈ તમારા મનમાં ખોટું ન લગાડશો એવા ભાવ સાથે અમે એમ લોકોને સાંત્વના આપી રહી છીએ. પણ જે પ્રમાણે આ આ અચાનક જતું રહેવું એ વસ્તુ વ્યાજબી નથી, તો અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ જે પણ લોકો અરજદારો આવે છે એમને શાંતિથી સાંભળીએ અને એમને એક શાંતિ. શું નગરપાલિકાના કર્મચારીઓ આજે નગરપાલિકાના નગરપાલિકા સમક્ષ એક અરજદાર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા, જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા. આ દરમિયાન તેમને તેમના તેમની જે આક્ષેપો હતા તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી, છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝઘડવા જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો જ પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગણિત રીતે આક્ષેપો કરી રહેલા હતા. અને નગરપાલિકામાં વારંવાર આ પ્રકારની બિનાઓ હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે, જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી બિનાઓ અટકે નહીં. નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહી છે, પરંતુ કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બેતુકા આક્ષેપો વારંવાર કરવામાં આવી રહેલા છે, જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોરલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા આજે એક દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવી છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ 5 ચેનલ. નમસ્કાર.